Good morning, student. Today we are going to learn our second unit. How many did you? So let's see here. Unit 2. Page number 21 ऊपर जाओ अने
અને એ જોયા પછી બિના સેન્ટેન્સ હોય ટ્રુ કે ફોલ્સ તમારે લખવાનું છે. આપણે જોઈશું કે આપણા પિક્ચરમાં પાંચ જણા છે. પાંચમાંથી પાંચે જણાએ ટોપી પહેરી છે, પાછળ હેપી બર્થડે લખ્યું છે, આગળ કેક છે, ગિફ્ટ છે, તો એના સિવાય આપણને એક ટેબલ છે, એની મતલબ છે, એના સિવાય આપણને બીજું કંઈ દેખાતું નથી. તો હવે આપણે રીડ કરીશું કે એ જે લાઈન છે, એ જે સેન્ટેન્સ છે, એ સાચા છે કે ખોટા. ટ્રુ મીન્સ સાચું, ફોલ્સ મીન્સ ખોટું. પણ હવે તમે સેવન્થ સ્ટેન્ડર્ડમાં છો તો ખરા ખોટાની નિશાની સાચું ખોટું આવું લખાય નહીં. તો જ્યાં સાચું હોય ત્યાં ટ્રુ અને ખોટું હોય ત્યાં ફોલ્સ. આગળ પેજ નંબર 21 ઉપર નંબર 1, ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ ગાર્ડન. એટલે આ પિક્ચર એક ગાર્ડનનું છે. બોલો ટ્રુ કે ફોલ્સ, તમને ગાર્ડન દેખાય છે? ના, કોઈની બર્થડે પાર્ટી છે. કોની બર્થડે પાર્ટી છે? રાકેશની. તો એમાં શું આવશે? ઓલરેડી તમને અહીંયા લખેલું છે એફ, પણ આપણે આખું લખવાનું ફોલ્સ. એફ એ એલ એસ સી. નંબર 2, ધ બોય વોઝ ઇન ધ સોરી ધ બર્થડે બોય વોઝ ઇન ધ મિડલ. મિડલ એટલે વચ્ચે, અને જેનો બર્થડે હોય એટલે કે જન્મદિવસ હોય એ છોકરાને આપણે શું કહીએ છીએ? બર્થડે બોય. તો એ બર્થડે બોય વચ્ચે છે. તો શું છે? હા છે. તો ટ્રુ આવશે. નંબર 3, ધ કેક વોઝ નોટ કટ. કેક છે એ કપાયેલી નથી. હા, ચિત્રમાં કેક કપાયેલી દેખાતી નથી, એટલે પણ શું આવશે? ટ્રુ આવશે. ધેર વેર ફોર ફ્રેન્ડ્સ ઇન ધ પાર્ટી. એની અંદર ફોર ફ્રેન્ડ્સ છે. એમ કે છોકરો તો છે પણ એને કેટલા મિત્રોને ઇન્વાઇટ કર્યા છે? ફોર નહીં, તો 1, 2, 3, 4 છે. તો એ પણ સેન્ટેન્સ કેવું છે? ટ્રુ છે. એના પછી ઓલ વોર ધ પેપર કેપ્સ. બધાએ વિયરનો ભૂતકાળ થશે. ડબલ્યુ ઓ આર ઈ વોર. તો બધાએ પેપર કેપ એટલે પેપરની ઊંઠાની ટોપી પહેરી છે. તો એ પણ કેવું છે? સાચું છે, બધાએ પહેરી છે ને. ઓકે, હવે આવશે નંબર 6, ધ કેક વોઝ ઓન ધ ચેર. કેક છે એ ચેર ઉપર, ચેર એટલે ખુરશી. કેક ચેર ઉપર પડી છે. અને ચેર ઉપર દેખાય છે કે ટેબલ ઉપર દેખાય છે? ટેબલ ઉપર. તો આ સેન્ટેન્સ કેવો છે 6 નંબરનો? ફોલ્સ છે. તો શું લખાશે? એફ. નંબર 7, ઓલ વર ઈટિંગ ધ કેક. બધા જ કેક ખાઈ રહ્યા હતા. તો શું બધા કેક ખાતા? બધાએ કેક ખાધી હતી? ના, કોઈ એક જ નથી થઈ. તો ખાવાનો તો વાત જ નથી આવતી, એટલે એ પણ કેવું છે? ફોલ્સ છે. ધ બર્થડે બોય્ઝ ફાધર વોઝ પ્રેઝન્ટ ઇન ધ પાર્ટી. અને આ પાર્ટીમાં એ બર્થડે બોયના, જે બર્થડે બોય છે એના પિતા પણ ત્યાં હાજર છે. પણ અહીંયા તો ઓન્લી ફ્રેન્ડ્સ જ દેખાય છે, કોઈ એનો ફાધર છે નહીં. તો 8 નંબરનું પણ શું થશે? ફોલ્સ. હવે ફરી પાછા ગો ટુ પેજ નંબર 15. હવે આપણે જોઈશું એક્ટિવિટી 1B. રીડ ધ પેસેજ. હું ફર્સ્ટ ટાઈમ રીડ કરીશ પેસેજ, અને એના પછી તમને એનું ટ્રાન્સલેટ કરીશ. અ બોય વોઝ સિટિંગ એટ હિઝ ટેબલ નિયર ધ વિન્ડો. હી વોઝ ડુઈંગ હિઝ હોમવર્ક. હિઝ મધર આસ્ક્ડ, ડીડ યુ ટેક યોર બ્રેકફાસ્ટ? ધ બોય સેડ નો. મધર કોલ્ડ હિમ એન્ડ સર્વ ધ બ્રેકફાસ્ટ. He was about to start his breakfast, then a baker came to the door. He said, "Please give me something to eat." The boy looked at the baker. He looked really very poor and hungry. He gave his breakfast to the baker. The baker was very happy. This boy was later known as Netaji Subhash Chandra Bose. અહીંયા એક નાના બાળકની વાત કરે છે, અને એ નાનું બાળક ને મમ્મી એને બ્રેકફાસ્ટ એટલે કે નાસ્તો આપે છે. અને એ નાસ્તો ખાવા જાય છે અને કોણ આવે છે? બેકર એટલે ભિખારી. એક ભિખારી આવે છે અને એમ કહે છે કે મને કંઈક ખાવા
આપો અને એ વ્યક્તિ એ જે નાનું બાળક છે એનું ખાવાનો નાસ્તો એ ભિખારીને આપી દે છે અને એ માણસ પાછળ જઈને સુભાષચંદ્ર બોઝ તરીકે ઓળખાય છે. ફરીથી રીડ કરું છું અને ગુજરાતી ટ્રાન્સલેશન કરું છું. બોય વોઝ સિટિંગ એટ હિઝ ટેબલ નિયર ધ વિન્ડો. એક બાળક છે જે વિન્ડોની પાસે એક ટેબલ પડ્યું છે ત્યાં બેઠો છે. હી વોઝ ડુઈંગ હિઝ હોમવર્ક અને તે પોતાનું ગૃહકાર્ય કરે છે. હિઝ મધર આસ્ક્ડ ડીડ યુ ટેક યોર બ્રેકફાસ્ટ. તેની મધર તેની મમ્મી પૂછે છે કે શું તે બ્રેકફાસ્ટ એટલે કે નાસ્તો ખાધો. ધ બોય સેડ નો. બાળકે કીધું ના. મધર કોલ હિમ એન્ડ સર્વ હિઝ બ્રેકફાસ્ટ. મધરે એની મમ્મી એને બોલાવ્યો અને તેને નાસ્તો આપ્યો. હી વોઝ અબાઉટ ટુ સ્ટાર્ટ હિઝ બ્રેકફાસ્ટ. તે જેવો નાસ્તો ખાવા જાય છે ધેન અ બેગર કેમ ટુ ધ ડોર અને ત્યાં જ કોણ આવે છે, એક ભિખારી આવે છે બારણા આગળ. હી સેડ પ્લીઝ ગીવ મી સમથિંગ ટુ ઈટ અને તે કહે છે કે મને થોડું કંઈક ખાવા માટે આપો. ધ બોય લુક્ડ એટ ધ બેગર અને બોય એ બેગરની સામે એ છોકરો એ બેગરની સામે એટલે કે ભિખારીની સામે જોઈ રહે છે. હી લુક્ડ રિયલી વેરી પુઅર એન્ડ હંગ્રી અને તે ખરેખર એકદમ ગરીબ અને ભૂખ્યો લાગે છે. પુઅર એટલે ગરીબ અને હંગ્રી એટલે ભૂખ્યો. હી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર અને તે બાળક તેનો બ્રેકફાસ્ટ એટલે કે નાસ્તો એ ભિખારીને આપી દે છે. ધ બેગર વોઝ વેરી હેપી અને તે ભિખારી બહુ જ ખુશ થઈ ગયો હતો. ધીસ બોય વોઝ લેટર નોન એઝ નેતાજી સુભાષચંદ્ર બોઝ અને આ બાળક એ પાછળથી નેતાજી સુભાષચંદ્ર બોઝ તરીકે પ્રખ્યાત થાય છે. હવે જે પેરેગ્રાફ રીડ કર્યો છે એને ટ્રુ ફોલ્સ નીચે આપેલા છે. તો ફરી ફર્સ્ટ તમારે અંદર શું લખ્યું કે રાઇટની નિશાની કરો ને રોંગની નિશાન કરો, પણ તમારે તો અહીંયા શું લખવાનું છે, ટ્રુ એન્ડ ફોલ્સ. ડિસ્કસ ઇન પેર એન્ડ પુટ રાઇટ માર્ક ફોર અ રાઇટ એન્ડ રોંગ માર્ક ફોર અ રોંગ સ્ટેટમેન્ટ. જ્યાં રાઇટ લાગે ત્યાં રાઇટ કરવાનું અને રોંગ લાગે ત્યાં રોંગ કરવાનું. મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. મમ્મીએ તેનો નાસ્તો ભિખારીને આપ્યો. મધરે આપ્યો તો ના. કોણે આપ્યો તો બોય. એટલે બોય ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. તો આ શું થશે, રોંગ થશે. ધ બોય વોઝ સેકન્ડ નંબર ધ બોય વોઝ સ્ટડીંગ. છોકરો ભણતો હતો. હા બારી આપણે બેસીને ભણતો હતો ને. તો શું થશે, રાઇટ. નંબર થર્ડ, નેતાજી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. એ સુભાષચંદ્ર બોઝે પોતાનો નાસ્તો ભિખારીને આપ્યો. હા સાચું છે. ફોર્થ, ધ બોય ડીડ નોટ ઈટ એનીથિંગ. બોય બાળકે કશું ખાધું નહીં એમાંથી. સાચી વાત છે, કારણ કે એને બધું જ એનો બ્રેકફાસ્ટ કોને આપી દીધો, બેગરને આપી દીધો. એમાં ફોર્થ નંબરમાં પણ રાઇટ છે. નંબર ફિફ્થ, ધ બેગર આસ્ક ફોર સમ મની. કે ભિખારીએ થોડા પૈસા માંગ્યા હતા. તો ભિખારીએ પૈસા નહીં પણ શું માંગ્યું હતું, ખાવા માટે કંઈક માંગ્યું હતું. એટલે એ શું આવશે, રોંગ આવશે. એને પૈસા માંગ્યા ન હતા. હવે નીચે જોઈશું એક્ટિવિટી ટુ. સે હિઝ પ્રેઝન્સ આફ્ટર યુ ટીચર સે. આ શબ્દ સમૂહ છે એ ટીચર બોલે તેમ તમારે બોલવાના છે. ચાર છે, હું તમને બોલીને સંભળાવું છું. એટ વન બ્લો. એટ વન બ્લો. અ રિચ રિવોર્ડ. અ રિચ રિવોર્ડ. ઇન અવર કિંગડમ. ઇન અવર કિંગડમ. બિહાઇન્ડ અ ટ્રી. બિહાઇન્ડ અ ટ્રી. Now go to page number 16. Activity 2B. Listen to the following words and repeat them loudly. Tamara shikshak bolave te pramane aa shabdo bolo. Have hu ahiya only gujarati write karu chu. Tamare te
લખવાનું છે. બીટ બીટ અહીંયા જે શબ્દો તમને આપેલા છે એનું પ્રોનાઉન્સેશન એટલે કે એનો ઉચ્ચાર તમને સાંભળવામાં સરળ લાગશે, પણ તે બંનેના સ્પેલિંગ પણ ડિફરન્ટ છે અને એનો મીનિંગ પણ ડિફરન્ટ છે. બી આઈ ટી બીટ બીટ એટલે કરડવું. તમને આ એક્ઝામમાં પૂછાઈ શકે છે. સીટ એસ આઈ ટી સીટ અને એસી એટી સીટ. જ્યારે એસ આઈ ટી સીટ કહે છે સીટ ડાઉન એટલે તમને બેસવાનું કહે છે, બેસવું, પણ એસી એટી સીટ એટલે તમે જે જગ્યા ઉપર બેસો છો તે સીટ. એટલે આ બંનેના ડિફરન્ટ છે, આ બેસવું અને આ બેસવાની જગ્યા. જેમ કે તમે બાઇક ઉપર બેસો તો તમારી સીટ, તમે પિક્ચરમાં મૂવીમાં ગયા થિયેટર્સમાં તો એમાં તમે બેસે તમારી સીટ, ત્યારે કયું વપરાશે? એસી એટી સીટ. આ બેસવું અને બેસવાની જગ્યા. તો આ પ્રમાણે તમારે તમારી નોટમાં લખવાનું છે. એના પછી ડી 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 આઈ ડી 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 એટલે કર્યું. તમે કોઈ કામ કરો છો અને ડી એ શું છે? ક્રિયાપદ છે, સહાયકારક. નુનું ભૂતકાળ થાય ડી ડી ડબલ ઈ ડી 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 ડબલ ઈ ડી ડી. તો એને કહેવાય કાર્ય કે કામ. એ જ રીતે હિડ એચ આઈ ડી હિડ હાઈડનો ભૂતકાળ છે હિડ. સંતાડ્યું સોરી સંતાડ્યું અને એચ ડબલ ઈ ડી હિડ એટલે ધ્યાન આપવું. એના પછી દેખો એલઈડી લેટ એલઈડી લેટ પરવાનગી આપવી. અને એલઈડી ઈ લેટ તમને મોડું થાય છે ને તો તમે એમ કહો છો કે હું લેટ થઈ ગયો, તો મોડું થવું. એના પછી જીઈટી ગેટ ગેટ એટલે મળવું અને જીએટી ગેટ જીએટી ગેટ દરવાજો. તો પણ હું તમને કહું છું એની ઇમેજ મેડ એટલે
અને એમએટી મેટ મેટ એટલે આપણે ઘરમાં કોઈ મહેમાન આવે અને ચટાઈ પાથરીએ છે એને કહેવાય એમએટી મેટ ચટાઈ અથવા સાદડી ઈકી એટલે ડેડ ડેડ એટલે મૃત્યુ કોઈ મરેલું હોય અને ડેડ થઈ ગયું કહેવાય અને ડીએડી ડેડ ડેડ એટલે પિતા એચએડી હેડ હેડ એટલે માથું અને એચએડી હેડ એટલે હતું એચએવીટી હાવનું ભૂતકાળ થાય એચએડી હેડ એસએડી સેટ સેટ એટલે ગોઠવ્યું અને એસએડી સેટ એટલે સીટનું ભૂતકાળ એસએડી સેટ હવે આપણે આપણી એક્ટિવિટી 3 ઇન ધ લાસ્ટ હવે પછીના લેક્ચરમાં જોઈશું.